हेलो फ्रेंड्स, मायसेल्फ पटेल रूमी अश्वमिक विद्यालय, धोरण 8, विषय विज्ञान, प्रकरण नंबर 15, केटलीक कुदरती घटनाओ। तो मित्रों, आजना वीडियो लेक्चर में आपणे घसवाथी वीजभारनी उत्पत्ति थाय छे के न थाय तेना विषे जोवाना छे। के आपणे प्रवृत्ति आपी छे, प्रवृत्ति 15.1, અને પ્રવૃત્તિમાં શું કહેવા માંગે છે, પ્રવૃત્તિ વિશે સમજ મેળવીએ કે બોલપેનને વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસો। કે મિત્રો, તમે બોલપેન વાપરો છો અને બોલપેનની રિફિલ લઈ તેને જોરથી પોલિથીનની ટુકડા સાથે ઘસવાનું છે। તમે કાગળના નાના ટુકડાઓની નજીક લાવો, એ ધ્યાન રાખો કે રિફિલનો ઘસેલો ભાગ તમારા હાથને કે ધાતુની વસ્તુને અડકે નહીં। આ પ્રવૃત્તિનું સૂકા પાંદડાના નાના ટુકડા, ફોતરા તથા રાઈના દાણા સાથે પુનરાવર્તન કરો, અને તમારે પોતાની રીતે અવલોકન કરવાનું છે કે આપણને શું જોવા મળે છે કે નહીં તેના વિશે પ્રવૃત્તિ કરવાની છે। કે જ્યારે રિફિલ પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે। મિત્રો, યાદ રાખવાનું છે આઈએમપી ક્વેશ્ચન, કે જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે એ શું મેળવે છે, વીજભાર મેળવે છે। કે આ જ રીતે પ્લાસ્ટિકના કાસ્કાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે પણ તે શું મેળવે છે, વીજભાર મેળવે છે। આ પ્રવૃત્તિ પણ આપણે માહિતી છે જ, આપણે જાણીએ જ છીએ કે આપણા કોરા વાળને પ્લાસ્ટિકના કાસ્કા સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે। કે આવા પદાર્થને વીજભારિત પદાર્થો કહેવાય છે, કે જે વીજભાર મેળવે છે તેવા પદાર્થને શું કહેવાય છે, વીજભારિત પદાર્થો કહે છે। કે રિફિલ અને પ્લાસ્ટિકના કાસ્કાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાળ પણ વીજભારિત થાય છે। કે જે પોલિથીન અને વાળ એ પણ શું થાય છે, વીજભારિત થાય છે। કે ચાલો તમે જાણતા હો તેવા કેટલાક પદાર્થને વીજભારિત કરવાની કોશિશ કરીએ। તો આપણને એક કોષ્ટક આપ્યું છે, કોષ્ટકમાં શું કહેવા માંગે છે એની સમજ મેળવીએ। કે કોષ્ટક 15.1 દર્શાવેલ વસ્તુઓ અને પદાર્થને એકઠા કરો, દરેકને કોષ્ટકમાં દર્શાવેલા પદાર્થ સાથે ઘસીને વીજભારિત કરવાની કોશિશ કરો। તો મને પરિણામ નોંધવાનું છે કે કોષ્ટકમાં વધુ બાબતો આપણે ઉમેરી શકીએ છીએ। કે આ કોષ્ટક 15.1 છે, કોષ્ટકમાં પ્રથમ ખાનામાં આપણને શું આપ્યું છે, કે ઘસવામાં આવતા પદાર્થો છે એમાં રિફિલ, ફુગ્ગો, રબર, સ્ટીલની ચમચી આપી છે, આપણે એક પોતે એની રીતે ઉમેરી શકીએ છીએ। કે આપણે બીજી શું લઈએ છે, કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આપણે પોતે ઉમેરવાનું છે એક। ત્યારબાદ છે કે ઘસવા માટે વપરાતા પદાર્થો, જેમ કે પોલિથીન અને ઊનનું કાપડ, ફુગ્ગ છે તો એની સાથે પોલિથીન, ઊનનું કાપડ અથવા તો કોરા વાળ પણ આપણે યુઝ કરી શકીએ છીએ, રબરની સાથે ઊન, સ્ટીલની ચમચી સાથે પોલિથીન, ઊનનું કાપડ અથવા તો આપણે એ લાસ્ટ લીધું છે કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, એની સાથે આપણે આપણા ભીના નહી પરંતુ સૂકા વાળ, જે કોરા વાળ છે એને આપણે ઉપયોગ કરી શકીએ છીએ। અને ત્યારબાદ કહ્યું છે કે કાગળના ટુકડાને આકર્ષે છે અથવા તો આકર્ષતા નથી, અને વીજભારિત થાય છે અને વીજભારિત ન થાય તેના વિશે જોવાનું છે। કે જે રિફિલ ને પોલિથીન અને ઊનનું કાપડ સાથે ઘસીએ છીએ, એટલે કે ઘસવામાં આવે છે ત્યારે કાગળના ટુકડા આકર્ષે કે નહીં, તો એક આપણે જાણીએ છીએ કાગળના ટુકડા શું કરે છે, આકર્ષે છે। જ્યારે વીજભારિત થાય છે કે નહીં, એ વીજભારિત થાય છે, કાગળના ટુકડાને આકર્ષે છે એટલા માટે વીજભારિત થાય છે। ત્યારબાદ છે ફુગ્ગો, કે જે પોલિથીન, ઊનનું કાપડ અને કોરા વાળ છે એ પણ આકર્ષે છે અને એના કારણે વીજભારિત થાય છે। ત્યારબાદ છે કે રબર અને
पदार्थ में शू रबर छे घसवा माटे वपराता पदार्थ में ऊन छे तो ऊन पण आकर्षित थाय छे एटले के वीजभारित थाय छे। त्यारबाद छे के स्टीलनी चमची पॉलिथीन अथवा तो ऊननु कापड़ साथे एने घसीए छे ते आकर्षातु नथी। आ याद रखवानुं छे मित्रों आकर्षातु नथी જ્યારે એ વીજભારિત ઉત્પન્ન કરતું નથી એટલે કે વીજભારિત ન થાય। વીજભારિત ન થાય ત્યારબાદ છે કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી સૂકા વાળ સાથે આપણે એને ઘસીએ છીએ ત્યારે કાગળના ટુકડા એમની સાથે આકર્ષાશે તો હા એમની સાથે આકર્ષાય છે અને એટલા માટે એ વીજભારિત બને છે કે વીજભારિત थाई। तो मित्रों आज कोष्टक छे आ कोष्टक तमारे तमारी नोटबुक मा लखवानु छे के कया पदार्थो वीजभारित थाई छे के न थाई के जे रिफिल छे वीजभारित थाई छे एज रीते फुगो पण वीजभारित थाई छे रबर वीजभारित थाई छे परंतु स्टीलनी जे चमची छे वीजभारित थती નથી। કોઈ પદાર્થ સાથે એને જ્યારે ઘસીએ છીએ ત્યારે વીજભારિત થતી નથી। જે કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષતી નથી એટલા માટે એ વીજભારિત ન થાય છે એમ આપણે કહી શકીએ છીએ। જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે સૂકા વાળ સાથે એને આપણે ઘસીએ છીએ ત્યારે કાગળના ટુકડા આકર્ષાય છે અને એના કારણે તેઓ વીજભારિત થાય છે। થેન્ક યુ।